नमस्कार। सत केवल साहेब, सत केवल विद्या मंदिर सारसा, परम गुरु पाठशाला संकुल, हूँ पटेल गोपी। आप सौ विद्यार्थी मित्रों ऑनलाइन शिक्षण कार्य पद्धति में आपनु हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आज आपणे धोरण एक में सामान्य ज्ञान विषय में अभ्यास करीशू। सामान्य ज्ञान विषय में प्रकरण दस नु नाम छे पंखियों विषय अभ्यास करीशू। एक थी नौ प्रकरण आपणे सीखी गया, आज आपणे प्रकरण दस शीखीशू। हूँ तमने शीखवाड़ू छू, पंखीनी ओळख आपू छू, ध्यान राखो। हूँ आशा राखू छू के तमे ध्यान राखशो। प्रकरण दस पंखीओ। पंखी ने पाखो होय छे। विद्यार्थी मित्रों, पंखी ने पाखो होय ने, पाखो होय तो ते उड़ी सके, तेथी ते उड़ी सके छे। तेने मजबूत चांच होय छे, पण दांत होता नथी। ते ईंडा मूके छे, ते रहेवा माटे माड़ो बांधे छे। पंखीओ माड़ा में रहे ने। अहीं केटलाक पंखीओना चित्रों अने तेमना नाम आपेला छे। आ पंखीओने ओळखो अने तेमना नाम याद राखो। आ पंखीओने तमारे ओळखवाना छे अने तेनुं नाम तमारे याद राखवानुं छे, बराबर। तो आ जे छे एक शुं छे, चकली, बराबर। शुं छे? चकली। जुओ तो चकलीनुं नाम नीचे लख्युं छे, लख्युं छे ने चकली। चकली केवुं बोले? ची ची ची, बराबर। एना पछी बीजू चित्र छे, ए कबूतरनुं छे। शेनुं छे? कबूतरनुं। कबूतर केवुं बोले? गू गू गू, बराबर। विद्यार्थी मित्रों, तमे चकली, कबूतर, मोर, पोपट आ बधा पक्षीओने जोया हशे। हवे आ जे छे ए शुं छे? कोने खबर छे? कोने खबर छे? कागड़ो छे। कयुं पक्षी छे? कागड़ो। कागड़ो केवुं बोले? का का का। त्यार पछी नीचे छे, आ कयुं पक्षी छे? कयुं छे विद्यार्थी मित्रों? मोर छे। कयुं पक्षी छे? मोर। जो नीचे मोर लखेलुं छे, बराबर। मोर केवुं बोले? टेहूं टेहूं टेहूं। एनी बाजूमां कयुं छे? कयुं पक्षी छे? कोण कहेशे? पोपट छे, बराबर। पोपट सीताराम सीताराम बोले, पोपट मीठू मीठू बोले। त्यार पछी आ बाजूमां छे ए शुं छे? कूकड़ो। शुं छे? कूकड़ो। कूकड़ो केवुं बोले? कूकड़े कूक, कूकड़े कूक। त्यार पछी आ कोयल छे। शुं छे? कोयल। कोयल केवुं करे? कूहू कूहू એવું કરે, બરાબર। ત્યાર પછી સમડી છે। શું છે? સમડી। પછી આ મોટી મોટી આંખવાળું શું છે? તો ગુવળ છે। શું છે? ગુવળ। ત્યાર પછી આ છે ગરુડ। ત્યાર પછી આ છે કાબર। શું છે? કાબર, બરાબર। અને આ છે સુગરી, છેલ્લે છે સુગરી। જો પહેલેથી તમને ઓળખાવું છું, પહેલું છે ચકલી, બીજું છે કબૂતર, ત્રીજું છે કાગડો, મોર, પોપટ, કૂકડો, કોયલ, સમડી, ગુવળ, ગરુડ, કાબર અને સુગરી। હવે આ છે બતક। શું છે? બતક છે। જુઓ, બતકની બાજુમાં શું છે? હંસ છે। જો હંસ કેવું સરસ ધોળું ધોળું છે। પછી એની બાજુમાં બગલો છે। શું છે? બગલો। પહેલું બતક, બીજું હંસ અને ત્રીજો બગલો। હવે વિદ્યાર્થી મિત્રો, તમને પક્ષીની ઓળખ થઈ ગઈ હશે। હવે આપણે આગળ શીખીશું। આગળ છે સ્વાધ્યાય। શું છે? સ્વાધ્યાય। પ્રશ્ન એક નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર છેકો મારી સાચું વાક્ય બનાવો। પ્રશ્ન એક નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર છેકો મારી સાચું વાક્ય બનાવો। એમાં પહેલું વાક્ય છે પોપટની, પછી ઓબ્લિક કાગડાની,
ચાંચ લાલ હોય છે. પોપટની લાલ આવે કે કાગડાની? તો પોપટની આવે, એટલે કાગડો લખ્યું છે એની પર આવી રીતે આમ તમારે ચેકો મારવાનો. જુઓ પછી વાંચવાનું, પોપટની ચાંચ લાલ હોય છે. પછી બીજું, સમડીને પછી ઓબ્લિક કરે છે, પછી પોપટને પાંજરામાં પાડવામાં આવે છે. તો કોને પાંજરામાં પાડવા આવે? તો પોપટને. પોપટને પાંજરામાં પાડવામાં આવે છે. તો સમડી પર ચેકો મારી દેવાનો આવી રીતે. અને પછી વાક્ય વાંચવાનું, પોપટને પાંજરામાં પાડવામાં આવે છે. ત્યાર પછી ત્રીજું છે, બગલો અને કોયલ, બરાબર. અને વાક્ય લખ્યું છે, વસંત ઋતુમાં મીઠા ટહુકા કરે છે, બરાબર. તો બગલો મીઠા ટહુકા કરે કે કોયલ? તો કોયલ કરે, બરાબર. તો આવી રીતે વંચાય, કોયલ વસંત ઋતુમાં મીઠા ટહુકા કરે છે. તો બગલા ઉપર શું કરવાનું? આવી રીતે એમ ચેકો મારી દેવાનો. પછી વાંચવાનું, કોયલ વસંત ઋતુમાં મીઠા ટહુકા કરે છે. ત્યાર પછી ચોથું, મોર અને ચકલી લખ્યું છે, બરાબર. પછી વાક્ય લખ્યું છે, પીછા ફેલાવીને આનંદથી નાચે છે. તો વિદ્યાર્થી મિત્રો, આનંદથી કોણ નાચે પીછા ફેલાવીને? તો મોર, બરાબર. તો મોર પીછા ફેલાવીને આનંદથી નાચે છે. તો ચકલી ઉપર ચેકો મારવાનો. ચકલી પર શું કરવાનું? ચેકો મારવાનો. પછી વાક્ય વાંચવાનું, મોર પીંછા ફેલાવીને આનંદથી નાચે છે. પછી પાંચમું, કોયલ અને ગરુડ પોતાના ઈંડા કાગડાના માળામાં મૂકે છે, બરાબર. તો કોયલ મૂકે કે ગરુડ? તો કોયલ મૂકે, બરાબર. તો કોયલ પોતાના ઈંડા કાગડાના માળામાં મૂકે છે. તો ગરુડ પર શું કરવાનું? ચેકો મારી દેવાનો. ત્યાર પછી છઠ્ઠું, કાબર અને હંસ લખ્યું છે, બરાબર. હિમાલય પર્વતના સરોવરમાં જોવા મળે છે. તો હંસ આવે, કાબર ના આવે, બરાબર. એટલે કાબર પર ચેકો મારવાનો. હંસ હિમાલય પર્વતના સરોવરોમાં જોવા મળે છે. હંસ હિમાલય પર્વતના સરોવરોમાં જોવા મળે છે, બરાબર. તો હંસ સાચું આવે. ત્યાર પછી છે સાતમું, બતક અને મોર આપણું રાષ્ટ્રીય પંખી છે. તો આપણું રાષ્ટ્રીય પંખી કયું આવે? તો મોર આવે. મોર આપણું રાષ્ટ્રીય પંખી છે. તો બતક ઉપર શું કરવાનું? આવી રીતે એમ ચેકો મારી દેવાનો. મોર આપણું રાષ્ટ્રીય પંખી છે. એવી રીતે આઠમું, સુગ્રી અને પોપટ, બરાબર. સુંદર ગૂંથેલો માળો બાંધે છે. તો શું આવે? સાચું, સુગ્રી આવે. સુગ્રી સુંદર ગૂંથેલો માળો બાંધે છે. તો પોપટ પર આવી રીતે ચેકો મારવાનો. સુગ્રી સુંદર ગૂંથેલો માળો બાંધે છે. ત્યાર પછી આવશે નવમું, કબૂતર અને ગરુડ શાંતિદૂત તરીકે જાણીતું છે. તો એમાં કબૂતર આવશે. કબૂતર શાંતિદૂત તરીકે જાણીતું છે, બરાબર. એટલે ગરુડ ખોટું આવશે, એટલે ગરુડ પર ચેકો મારી દેવાનો. કબૂતર શાંતિદૂત તરીકે જાણીતું છે. ત્યાર પછી આવશે છેલ્લું દસમું, કૂકડો અને ગુવડ ગોળ મોટી આંખો અને નાની ચાંચ ધરાવતું રાતનું પંખી છે, બરાબર. તો ગુવડ આવશે. શું આવશે? ગુવડ. ગુવડ ગોળ મોટી આંખો અને નાની ચાંચ ધરાવતું રાતનું પંખી છે. તો કૂકડો લખ્યું છે, એની પર શું કરવાનું? ચેકો મારી દેવાનો, બરાબર. જો હું પહેલેથી વાંચું છું, ધ્યાન રાખજો. પોપટની ચાંચ લાલ હોય છે. પોપટને પાંજરામાં પાડવામાં આવે છે. કોયલ વસંત ઋતુમાં મીઠા ટહુકા કરે છે. મોર પીંછા ફેલાવીને આનંદથી નાચે છે. કોયલ પોતાના ઈંડા કાગડાના માળામાં મૂકે છે. હંસ હિમાલય પર્વતના સરોવરોમાં જોવા મળે છે. મોર આપણું રાષ્ટ્રીય પંખી છે. સુગ્રી સુંદર ગૂંથેલો માળો બાંધે છે. કબૂતર શાંતિદૂત તરીકે જાણીતું છે. ગુવડ ગોળ મોટી આંખો અને નાની ચાંચ ધરાવતું રાતનું પંખી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન 2માં નીચે આપેલા દરેક પંખીનું ચિત્ર ઓળખી તેનું નામ ખાલી જગ્યામાં લખો, બરાબર. અહીંયા આગળ જુઓ,
પહેલાં પહેલું જે ચિત્ર દોરેલું છે અહીંયા આગળ એ કોયલ છે, શું છે? કોયલ, બરાબર. હમણાં મેં પંખીની ઓળખ આપી એટલે તમને ખબર હશે પહેલું કોયલ છે, બરાબર. ત્યાર પછી બીજું ચિત્ર જે છે એ ગરુડ છે, શું છે? ગરુડ, શું છે? ગરુડ, બરાબર. અને જે ત્રીજું ચિત્ર છે એ બગલો છે, શું છે? બગલો છે. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને પંખીની ઓળખ આપી, સ્વાધ્યાય શીખવાડ્યું. આ સ્વાધ્યાય તમારી પાઠ્યપુસ્તકમાં લખવાનું છે, નોટબુકમાં પણ એક વખત લખવાનું છે. અને આ પંખીના ચિત્ર તમારી નોટમાં ચોંટાડવાના. અને મોરનું ચોંટાડો તો મોરની સામે મોર લખવાનું, અને પોપટનું ચોંટાડો તો પોપટની સામે પોપટ લખવાનું. એવી રીતે પ્રવૃત્તિ દ્વારા આપણે પંખીની ઓળખ પણ કરવાની છે. આ તમારું આટલું ગૃહ કાર્ય છે. હું આશા રાખું છું કે તમે મારું ગૃહ કાર્ય તમારી સામાન્ય જ્ઞાનની નોટબુકમાં કરશો. તમારે આ ગૃહ કાર્ય તમારી સામાન્ય જ્ઞાનની નોટબુકમાં લખવાનું છે. શાંતિથી અને સારા અક્ષરથી લખવાનું છે. સત્કેવલ સાહેબ.